हेलो फ्रेंड्स, भार्गव किचन में आपनु स्वागत छे। हूँ छू आपनो दोस्त भार्गव जोशी। आज आपणे बनावा जई रह्या छे होली स्पेशल ठंडाईना स्वाद साथे शाही टुकड़ा। जेवु आनु नाम छे, स्वाद में पण एकदम शाही छे अने फक्त 25 मिनिट में तैयार पण थई जशे। तो आ शाही टुकड़ानी रेसिपीनी साथे तमने ठंडाईनु प्रीमिक्स अने शॉर्टकट वाली रबड़ीनी रेसिपी पण शेर करीश। तो वीडियो ने एंड सुधी जरूर थी जोजो अने जो रेसिपी पसंद आवे तो प्लीज एक लाइक चौक्कस थी करजो। तो चालो रेसिपीनी शुरुआत करिए। जो तमे मारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करी दो अने बेल आइकन पर क्लिक करी दो, जेथी आवनारी मारी दरेक रेसिपीनी नोटिफिकेशन तमने मळती रहे। सौथी पहेला आपणे ठंडाईनुं प्रीमिक्स बनावीशुं। एना माटे एक पेन में 2 चमची बदाम, 2 चमची काजू, 2 चमची पिस्ता, 2 चमची मगजतरी, 5-6 नंग इलची, 20-25 मरी, 1 चमची खसखस अने 2 चमची सूका गुलाबनी पाखड़ी नाखी स्लो फ्लेम पर बधुज बराबर शेकी लेशुं। अहीं आ बधी ज सामग्रीने शेकवानुं कारण ए ज छे के आमां रहेलुं थोड़ू घणुं मॉइश्चर निकळी जाय। अने केटलुं शेकवानुं तो तमारा हाथने सहन थाय एटलुं ज गरम करीने शेकवानुं छे अने ए पण 1 मिनिट सुधी ज। हवे आपणे आने कम्प्लीटली ठंडू थवा देशुं। तो 10 मिनिटमां बधी ज सामग्री ठंडी थई गई छे। हवे आपणे आने मिक्सर जारमां ट्रांसफर करी देशुं। तेमां आपणे 2 चमची वरियाळी उमेरीशुं। मित्रों, अहीं आपणे काची वरियाळीनो ज उपयोग करवानो छे। हवे आ बधी ज सामग्रीने आपणे पल्स मोड पर दरदरू पीसी लेशुं। तो मित्रों, एक टीप शेर करीश। बधी ज सामग्रीने शेक्या बाद कम्प्लीटली ठंडू थवा देवू। जो गरम ज तमे तेने पीसी लेशो तो काजू अने बदाममांथी ऑइल रिलीज थशे, जेना कारणे पीस्या बाद पेस्ट जेवू मिश्रण तैयार थशे। पण अहीं आपणे मिश्रणने कम्प्लीटली ठंडू थया बाद पीस्यू होवाथी एकदम दरदरू पीसायुं छे। ठंडा ठंडा दूधमां 1 चमची जेटलू आ प्रीमिक्स अने स्वाद प्रमाणे खांड एड करो अने ठंडाई બનીને તૈયાર થઈ જશે। હવે આપણે રબડી બનાવીશું, જેના માટે એક પેનમાં થોડું આપણે પાણી એડ કરીશું અને 1 લિટર ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું અને સ્લો ફ્લેમ પર ગરમ કરી દૂધમાં એક ઉભરો આવવા દઈશું। દૂધમાં ઉભરો આવ્યા બાદ સ્પેચ્યુલાની મદદથી આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું। આ સમયે 1 ચપટી કેસરમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરી પલાળી રાખીશું અને દૂધને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। 5 મિનિટ બાદ આપણે પલાળેલું કેસર એડ કરીશું અને 2 ચમચી ઠંડાઈનું પ્રીમિક્સ એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દૂધને 5 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું। જેમ જેમ ઠંડાઈનું પ્રીમિક્સ દૂધ સાથે ઉકળતું જશે તેમ તેમ તેમાંથી સરસ મજાની સુગંધ આવતી જશે। અહીં રબડીને ફટાફટ બનાવવા તમને એક શોર્ટકટ બતાવીશ। દૂધ સરસ એવું ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ એડ કરીશું। અહીં મેં 2 બ્રેડની સ્લાઈસને મિક્સરમાં પીસી લીધી હતી, જેનાથી દૂધ ફટાફટ ઘટ્ટ થવા લાગશે અને બિલકુલ રબડી જેવું જ ટેક્સચર મળશે। દૂધને ઘટ્ટ કરવા હજુ આપણે 5-1 મિનિટ સુધી તેને ઉકળવા દઈશું। ત્યાં સુધી બીજી બાજુ મેં અહીં 4 બ્રેડની સ્લાઈસ લીધી છે। અહીં તમે બ્રાઉન બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો અને તેને આ રીતે બંને બાજુથી કટ કરી લઈશું। તમારે જો બ્રેડનો મોટો ટુકડો જોઈએ તો એક જ બાજુથી કટ કરવો। જોઈ લો, અહીં મેં બ્રેડનો આ રીતનો નાનો ટુકડો તૈયાર કર્યો છે। તમારે જેવો શેપ જોઈએ એવો તમે તૈયાર કરી શકો છો। તો બીજી બાજુ દૂધ પણ ઘટ્ટ થવા લાગ્યું છે અને ઠંડાઈની જબરદસ્ત સુગંધ આવી રહી છે। રેસીપી હોલી સ્પેશિયલ છે તો ઠંડાઈ તો જોઈએ જ। આ રીતે ઠંડાઈવાળા શાહી ટુકડા બનાવો અથવા તો ઠંડાઈનો સિરપ બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો। તહેવારની મજા ડબલ થઈ જશે। અને ઘરમાં બિલકુલ બહાર જેવી ઠંડાઈ કેવી રીતે બનાવી તો એની રેસીપીની લિંક તમને ઉપર આઈ બટન તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, તો એકવાર જરૂરથી જોજો। હવે આપણે તેમાં 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। સાથે જ આપણે 1 ચપટી જેટલું એલચી પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરતા જઈશું અને હજુ 5 મિનિટ સુધી તેને ઉકળવા દઈશું, જેથી આપણી રબડી સરસ એવી ઘટ્ટ થઈ જાય। ત્યાં સુધી આપણે બ્રેડને ફ્રાય કરી લઈશું, જેના માટે એક પેનમાં 3 ચમચી જેટલું ઘી લઈશું। અહીં તમે બ્રેડને તેલમાં પણ ફ્રાય કરી શકો છો, પણ ઘીમાં આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। ઘી ગરમ થાય ત્યારબાદ આપણે બધા બ્રેડના ટુકડા મૂકતા જઈશું। અહીં આપણે બ્રેડને શેલો ફ્રાય કરી રહ્યા છે, પણ જો તમારે ડીપ ફ્રાય કરવા હોય તો એ પણ કરી શકો છો। સ્લો ફ્લેમ પર બ્રેડના ટુકડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે।
નીચેની બાજુથી એકવાર આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બ્રેડના ટુકડા સરસ એવા ફ્રાય થઈને બ્રાઉન થઈ ગયા છે। હવે બીજી બાજુ પણ આપણે તેને એક મિનિટ સુધી ફ્રાય થવા દઈશું। મિત્રો અહીં આપણે ટુકડાને સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે। તો એક મિનિટ બાદ બીજી બાજુથી પણ બ્રેડ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આ શાહી ટુકડા બનાવવા માટે બ્રેડને આટલા જ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે। તો બીજી બાજુ આપણી શોર્ટકટવાળી રબડી બનીને પણ તૈયાર થઈ ગઈ છે। જોઈ લો એકદમ ઘટ અને ક્રીમી રબડી બની છે। તો આ રબડી બનતા લગભગ 15 મિનિટ જેટલો સમય લાગ્યો છે। હવે આપણે ગરમા ગરમ રબડીને ફ્રાય કરેલા બ્રેડના ટુકડા ઉપર પાથરતા જઈશું અને આને 15 મિનિટ માટે આમ જ રેસ્ટ કરવા દઈશું જેથી બ્રેડમાં રબડીનો સ્વાદ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય અને બ્રેડ પણ થોડી સોફ્ટ થઈ જાય। તો લગભગ 15 મિનિટ બાદ રબડી કમ્પ્લીટલી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વ કરીશું। આ શાહી ટુકડા પર ઉપરથી થોડી રબડી લગાવીશું। ઉપરથી આપણે જે ઠંડાઈનો મસાલો તૈયાર કર્યો હતો તે ભભરાવીશું। થોડી પિસ્તા બદામની કતરણ, થોડી સૂકા ગુલાબની પાંખડી અને થોડી ટૂટી ફ્રૂટી નાખી ગાર્નિશ કરીશું। આ શાહી ટુકડાને તમે ગરમા ગરમ અથવા તો રૂમ ટેમ્પરેચર પર આવ્યા બાદ પણ ખાઈ શકો છો, પણ ફ્રીઝમાં 1 કલાક માટે મૂકી ઠંડી થવા દો, પછી જ આનો આનંદ માણશો તો ખૂબ જ મજા આવશે। તો મિત્રો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ક્રીમી ઠંડાઈવાળા શાહી ટુકડા। તો આ હોળી પર આ રીતથી શાહી ટુકડા જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં સૌ કોઈને પસંદ આવશે। સાથે જ તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।